કરવાનું શું કે અમદાવાદમાં એમસીએ બી ઉપર વાનગી વગરની મિલકત સીલ કરી છે અને આ મામલે એમસીના પૂર્વ અધિકારી કહ્યું છે કે બીયુ ઉપર વાનગી વગર બાંધકામ ઉપયોગમાં ન લઈ શકાય આ ઉપરાંત કયા કયા નિયમો છે તે પણ જાણીએ આના અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનના બીપીએમસી એક પ્રમાણે એવું હોય કે કોઈ પણ મિલકત ધારક કે જમીન માલક એના ઉપર પોતાની સ્કૂલ દુકાન હોસ્પિટલ કે કંઈ બી બનાવવા માટે પહેલે કોર્પોરેશનમાં પ્લાન સાથે બાંધકામની પરમિશન લેતા હોય અને એ બાંધકામની પરમિશન મળ્યા પછી એને સ્ટેપ બાય સ્ટેપ એનું બાંધકામ કરવાનું હોય એના નિયમોના અંદર એવું હોય છે કે ખોદાણથી લઈને જમીનથી લઈને પ્લિન્સ લેવલ આવે કોપિંગ લેવલ આવે લેન્ટર લેવલ આવે ધાબા લેવલ આવે અને જો એનાથી ઉપરના માળ હોય તો એના ઉપરથી માળ ખેંચવાના આવે હવે ઘણા માળ તો એવું કરે છે કે આની ગેરકાયદેસર કન્સ્ટ્રક્શન કરનારા કોર્પોરેશનના નિયમ મુજબ ચાલીસ જગ્યા જગ્યા છોડવાની હોય વ્યવસ્થિત બાંધકામ કે મટીરિયલ રો મટીરિયલ વાપરવાનું હોય અને એના નિયમ મુજબ કામકાજ કરવાનું હોય હવે એ કામકાજ કરતા ના હોય અને એના પછી એ લોકોને જો નિયમ મુજબ કાર્પોરેશન થયું હોય તો એને બિફોર યુઝ બ્યુ પરમિશન એવી મિલકતને આપવામાં આવે કે જે કોર્પોરેશનના બીપીએમસી એક પ્રમાણે એના નિયમો પ્રમાણે હવા ઉજાસ કે કુદરતી આફત ભૂકંપ રાહત કે આગના બનાવોના અંદર એ ત્યાં વસતા નાગરિકો કે સિટીઝનને સરળતાથી બહાર નીકળી શકાય રેસ્ક્યુ કરી શકાય એમનો બચાવ કરી શકાય એવી કોઈ પરિસ્થિતિ ના હોય અને આવા ગેરકાયદેસરને બાંધકામોને એસ્ટેટ ખાતા દ્વારા જ્યારે લો કહે કે આ નિયમની વિરુદ્ધમાં બાંધકામ છે કે વગર પરમિશન છે કે એના અંદર અમુક જગ્યાઓ જે નિયમો મુજબ લો બાયલો પ્રમાણે નથી છોડવામાં આવી એવી પ્રોપર્ટીને સીલ કરવામાં આવે છે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારું યથાવત છે અમદાવાદમાં પેટ્રોલમાં ભાવ વધારા સાથે પંચાણું પોઈન્ટ બત્રીસ ભાવ થયો છે ડીઝલનો ભાવ પંચાણું પોઈન્ટ અમદાવાદ શહેરમાં ફરી એક વખત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં જે પેટ્રોલ નો ભાવ છે તે આજે પંચાણું રૂપિયા અને બત્રીસ પૈસા ભાવ થયો છે જ્યારે ડીઝલમાં પણ ભાવ વધારો જોવા મળી રહ્યો છે અને ડીઝલનો ભાવ પંચાણું રૂપિયા તોંતર પૈસા જોવા મળી રહ્યો છે દેશમાં દેશભરમાં આ પ્રકારે પેટ્રોલ ડીઝલના ભાવ છે તેમાં વધારો જોવા મળી રહ્યો છે દેશના પંદર રાજ્યોમાં પેટ્રોલ જે છે તે સો રૂપિયાથી પણ વધુ લીટરનો ભાવ હોવાનું સામે આવ્યું છે મધ્યપ્રદેશ તેલંગણા રાજસ્થાન બિહાર મહારાષ્ટ્ર સહિતના તમામ જે પંદર રાજ્યો છે તે તમામ પંદર રાજ્યોમાં પેટ્રોલનો ભાવ સો રૂપિયાથી વધુ છે બીજી તરફ વાત કરવામાં આવે તો પેટ્રોલ અને ડીઝલ સતત તેમાં વધારો થતાં જ હવે આ જે ખાવા પીવાની વસ્તુઓ છે કે જેની જે સામાન આવા જ લાઈ લાવવા જવામાં આવે છે તેમાં હવે ભાવ વધારો જોવા મળશે પરંતુ જે લોકો છે તે લોકો આ મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે એક તરફ કોરોનાની મહામારી ત્યાં બીજી તરફ પેટ્રોલ ડીઝલના ભાવમાં ભાવ વધારો જોવા મળતા અને પંચાણું રૂપિયાથી વધુ ભાવ પહોંચતા તમામ લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે હરમેશ સુકડીયા ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ ડેલ્ટા રાજસ્થાનની વર્ષીય મહિલાએ ડેલ્ટા પ્લસને હરાવ્યો છે મહિલાએ લીધા હતા કો વેક્સિનના બંને ડોઝ રાજસ્થાનના અિકાનેરની મહિલા થઈ હતી સંક્રમિત કોરોનાને હરાવી મહિલા હાલ સંપૂર્ણ સ્વસ્થ છે મહિલાને નહોતા જોવા મળ્યા કોઈપણ લક્ષણ આ ઘટના પરથી એક વાત સ્પષ્ટ છે કે કોરોના સામે રસી જરૂરી છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય પણ દાવો કરી ચૂક્યો છે કે ડેલ્ટા પ્લસ સામે ભારતની બંને રસી અસરકારક છે જેના વિગતવાર ડેટા પણ ટૂંક સમયમાં જાહેર કરાશે યાત્રાધામ પાવાગઢ ખાતે રવિવારે ભક્તોની ભીડ વહેલી સવારથી જ દૂર દૂરથી ભક્તો આવી અને કરી રહ્યા છે દર્શન કોરોના ગાઈડલાઇન મુજબ દર્શન કરવાનું કરાયું છે આયોજન કોરોના કાળ બાદ મંદિર ખુલતા જ ભક્તોમાં પણ ઉત્સાહ છે સુરતથી દર્શનાર્થી આવેલા ભક્તો લાંબા સમય બાદ દર્શનનો લાભ મળતા ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા કરફ્યુને રાજ્ય સરકાર મહત્વની જાહેરાત છે કરફ્યુને લઈને તો રાજ્યના આઠ મહાનગરો અને અઢાર શહેરોમાં રાત્રિ કરફ્યુમાં એક કલાકની રાહત આપે છે હવેથી રાત્રે નવ નહીં પરંતુ દસ વાગ્યાથી રાત્રિ કરફ્યુ લાગુ થશે આ ઉપરાંત રાજ્યની આઠ મહાનગરપાલિકા વાપી અંકલેશ્વર વલસાડ નવસારી મહેસાણા ભરૂચ પાટણ મોરબી ભુજ અને ગાંધીનગર એમ કુલ અઢાર શહેરોમાં રાત્રિ કરફ્યુ સહિતના નિયંત્રણો ચાલુ રહેશે અઢાર શહેરોમાં રાત્રિ કરફ્યુનો સમય એક કલાક ઘટાડીને રાત્રે દસ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધીનો કરાયો છે તેમજ રાજ્યના સિનેમાઘરો મલ્ટીપ્લેક્સ ઓડિટોરિયમ પચાસ ટકાની ક્ષમતા સાથે ચાલુ કરી શકાશે તેમજ લગ્ન પ્રસંગમાં સો લોકો સુધી ઉપસ્થિત રહી શકાશે આ અઢાર શહેરોમાં વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો માલિક સ્ટાફ સહિત તમામે ત્રીસ જૂન સુધીમાં વેક્સિન ફરજિયાત લેવાની રહેશે રાજ્યના આ સિવાયના તમામ વિસ્તારોમાં વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો માલિક સ્ટાફ સહિત તમામે આગામી દસ જુલાઈ સુધીમાં વેક્સિન ફરજિયાત લેવાની રહેશે તો અઢાર શહેરોમાં રેસ્ટોરન્ટ હોટેલ રાત્રે નવ વાગ્યા સુધી સાહીઠ ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે હોમ ડિલિવરી રાત્રે બાર કલાક સુધી ચાલુ રાખી શકાશે તો અઢાર શહેરોમાં વ્યવસાયિક એકમો રાત્રિના નવ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે કોરોનાના નિયંત્રણો હળવા બનતા હીરા ઉદ્યોગને ફાયદો થશે વૈશ્વિક સ્તરે પોલિશ્ડ હીરાની માંગ વધી છે અને જેના કારણે અમદાવાદના હીરા વ્યવસાયીઓને ખુશી છે પરંતુ કોરોના અને લોકડાઉનના કારણે રત્ન કલાકારો વતન જતા રહ્યા છે અને તેવામાં કારીગરોની અછતના કારણે માંગ પૂરી થઈ શકતી નથી પોલિશ્ડ હીરાની જે માંગ છે તેની સાહીઠ ટકા જ પૂરી કરી શકાય તેમ છે કોરોના નિયંત્રણોના કારણે હાલ હીરા કારખાનામાં વધુ કારીગરો પણ બેસાડી શકાતા નથી વેપારીઓને આશા છે કે ટૂંક સમયમાં જ નિયંત્રણો વધુ હળવા થશે અને ઉદ્યોગ વેગ પકડશે થોડું સારું છે છે પણ અત્યારે કારીગરો નથી અને બીજું સોશિયલ લીધે અમારે થોડી તકલીફ પડે છે કે જે અમારા મશીનરી યુનિટો છે બધા ફોર લેસર મશીન ટેકનોલોજી એમાં છૂટા છૂટા બેસાડવા પડે છે એટલે પ્રોડક્શન એના લીધે થોડું નહીં આવતું અને આઉટટેકના રાજસ્થાનના અને ઉત્તર પ્રદેશના કારીગરો હજી આવ્યા નહીંથી એ પ્રોબ્લેમ છે એટલે ડિમાન્ડ તો છે ડાયમંડની પણ વર્કરો નથી ઓછા છે ઇન્ટરનેશનલ માર્કેટમાં મેં અભી ડાયમંડ કી કાફી ડિમાન્ડ છે પણ એ ડિમાન્ડ કો પહોંચને કે લી હમ સરકાર જૈસે હશે આમકો आ, काम करने की छुट्टी देगी वैसे हम इसको एक शिफ्ट में दो शिफ्ट में ऐसे करके जैसे भी जितना भी ज्यादा रोजगारी मिले इसके अवसर ढूंढते हैं। बुलेटिन में अगर एक बात